વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પાઠ એકમાં પ્રકરણ નંબર સત્તર જોતા સામાજિક વિજ્ઞાનમાં આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી ભાગ બે માં આપણે ગરીબીનું માપન એના વિશેનો અભ્યાસ કરવાના છે કે ગરીબીનું માપન કરવા માટે કે સાપેક્ષ ગરીબ છે કે નિરપેક્ષ ગરીબી છે એ બહુ વ્યાપક પ્રમાણમાં છે કે દારૂણ ગરીબી છે કે બિલો પોવર્ટી લાઇન નીચે છે બીપીએલ ધારક છે એ વિષયનો ખ્યાલ આપણે આજે મેળવીશું ગરીબીનું માપન ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે બે રીતો છે પહેલું તો કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવા પાછળ કરવામાં આવેલ ખર્ચના આધારે બીજું કુટુંબ દ્વારા મેળવેલ કુ કુલ આવકના આધારે કે કેટલો ખર્ચ કરી રહ્યા છે અને કેટલી આવક મેળવી રહ્યા છે એના આધારે આપણે ગરીબીનું માપન કરી શકીએ છીએ એમાં કુટુંબ દીઠ પાંચ સભ્યો એમાં ગણવામાં આવે છે કુટુંબ દીઠ એક કુટુંબ બરાબર પાંચ સભ્યો એમ એની ગણતરી થતી આપણને જોવા મળે છે કે એક કુટુંબમાં કેટલા જણાની આવક છે અને કેટલા રૂપિયા આવક છે સાથે સાથે એ કુટુંબ છે તો કેટલો ખર્ચ કરી શકે છે જો આવક હશે તો એ ખર્ચ કરી શકશે તો એના આધારે પણ ગરીબીનું માપન કરી શકાય છે નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી નિરપેક્ષ ગરીબી એ ભારત જેવા વિકાસશીલ દેશોમાં એ આપણને વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે જ્યારે સાપેક્ષ ગરીબી એ વિકસિત દેશોમાં જોવા મળે કે એકની તુલનામાં બીજો ગરીબ નિરપેક્ષ ગરીબી એટલે જીવન જરૂરિયાતની જે બેઝિક નીડ્સ પ્રાથમિક જરૂરિયાતો પણ જેને પ્રોવાઈડ ન થતી હોય તો તે નિરપેક્ષ ગરીબી છે નિરપેક્ષ ગરીબી સમાજના લોકો અનાજ કઠોળ દૂધ શાકભાજી કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકતા સમર્થ ન હોય તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય બ સાપેક્ષ ગરીબી એટલે કે એકની તુલનાએ બીજો ગરીબ સમાજનો જુદી જુદી આવક ધરાવતા વર્ગમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય આ ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે આ ખ્યાલ કયા દેશોમાં વિકસિત દેશોમાં આપણને પ્રચલિત જોવા મળે છે એ દાખલા તરીકે એક વ્યક્તિ એ વ્યક્તિની ઇન્કમ દસ હજાર છે બી વ્યક્તિની ઇન્કમ વીસ હજાર છે સી વ્યક્તિની ત્રીસ હજાર છે તો અહીં ત્રણ વ્યક્તિઓ જુદી જુદી આવક ધરાવે છે તો બે બી વ્યક્તિ સાપેક્ષતાએ એ વ્યક્તિ આવક ઓછી હોવાથી એ વ્યક્તિએ ગરીબ ગણાય જ્યારે સી વ્યક્તિની સાપેક્ષતાએ એ અને બીવાળા ગરીબ ગણવામાં આવે છે કારણ કે એની આવક ઓછી છે તો આ રીતે સાપેક્ષ ગરીબી એટલે કે એકની એકની ઇન્કમ ચાલીસ હજાર છે બીજાની ઇન્કમ વીસ હજાર છે તો વીસ હજાર વાળો ગરીબ ગણવામાં આવે તો એ વિકસિત દેશોમાં ખ્યાલ વધારે પ્રચલિત જોવા મળે છે તો ભારતમાં ભારતમાં ગરીબી કેટલા પ્રમાણમાં છે એ બાબત આપણે સમજીએ આયોજન પંચ ઓગણીસો બે હજાર ને અગિયાર બારમાં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માસિક માથાદીઠ આવક ખર્ચ આઠસો સોળ અર્થાત કુટુંબ દીઠ ખર્ચ ચાર હજાર ને અને શહેરી દીઠ માથાડી માસિક વપરાશી ખર્ચ એક હજાર લેખે કુટુંબ દીઠ વપરાશી ખર્ચ પાંચ હજારનું પ્રમાણ નિર્ધારિત થયું છે કે ઓછામાં ઓછી આવક ગ્રામીણ ક્ષેત્રમાં આઠ ચાર હજાર ને એંસી જ્યારે શહેરી ક્ષેત્રમાં પાંચ હજાર એક વ્યક્તિ રીટ શહેરી ક્ષેત્રમાં હજાર રૂપિયા અને જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાં એક વ્યક્તિ દીઠ ચા આઠસો સોળ રૂપિયા એ નિર્ધારિત કરવામાં આવી છે એના કરતાં ઓછી આવક ધરાવતા હોય તો એ ગરીબ ગણવામાં આવે છે ગ્રામીણ ક્ષેત્રના ગરીબો કોને કહેવામાં આવે ને શહેરી ક્ષેત્રના ગરીબો કોને કહેવામાં આવે એ બાબત સમજીએ આપણે ગ્રામીણ ક્ષેત્રમાં વસતા મોટે મોટેભાગે જમીન વિહોણા ખેતમજૂરો ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગના કારીગરો સીમાંત ખેડૂતો ભિક્ષુકો વેઠિયા મજૂરો જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો જનજાતિઓ કામચલાઉ કારીગરો જેઓ ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે ત્યાર પછી શહેરી ક્ષેત્રના ગરીબો એના વિષે આપણે જોઈએ કે એમાં શહેરી વિસ્તારોમાં ગરીબોમાં બેરોજગાર ધનિક દૈનિક શ્રમિકો ઘર નોકરો ન્યૂનતમ જરૂરિયાતોની વસ્તુ પૂરી ન પડી એવા વ્યક્તિઓનો શહેરી ગરીબોમાં સમાવેશ થાય ભિક્ષુકોનો સમાવેશ થતો આપણને જોવા મળે